ચોમાસાની રમઝટ જામી ગઈ છે અને આજે પણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં મેઘરાજાની મહેર યથાવત છે. ક્યાંક ઉકળાટમાંથી રાહત મળી છે તો ક્યાંક અંડરપાસ, ગટર, નાળા ભરાઈ જતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. હવામાન વિભાગ પ્રમાણે આજે ભરૂચ, સુરત સહિત સૌરાષ્ટ્રના મોરબી, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, જામનગર, દેવભૂમિ, દ્વારકા અને પોરબંદરના કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરવલ્લીની વાત કરીએ તો ખેતીલાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, પણ યાત્રાધામ શામળાજી જવાના રસ્તે પાણી ભરાઈ જતા લોકોને હાલાકી ભોગવવી પડી હતી. અહીં ધોધમાર વરસાદને લીધે બસ સ્ટેશન, બજાર અને આશ્રમ ચાર રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા. ભવાનપુર, શામલપુરમાં પણ ભારે વરસાદ પડ્યો છે. ભાવનગરની વાત કરીએ તો બપોર સુધી પડેલા ભારે વરસાદને લીધે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા અને લોકોને મુશ્કેલી વેઠવી પડી. કુંભારવાડા, હાદાનગર, કરચલિયાપરા, કાળિયાબેડ, વડવા, તલાવડી, રેલવે સ્ટેશન રોડ, લાતી બજાર, તાણાપીઠ સહિતના વિસ્તારમાં કમર સુધીના પાણી ભરાઈ ગયા હતા. કુંભારવાડા અક્ષર પાર્ક સોસાયટીમાં જવા માટેના રેલવેના અંડરપાસ બ્રિજમાં પાણી ભરાઈ ગયા, જેને લીધે વિદ્યાર્થીઓ, સામાન્ય લોકોને અવર જવર માટે ભારે તકલીફ પડી હતી. અમરેલીની વાત કરીએ તો અહીં સૌથી વધુ વરસાદ બાબરા અને લાઠી પંથકમાં નોંધાયો છે. ધારી, ગીરકાંઠા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. ધારીના સરસિયા, દલખાણિયા, કોટડા, સીમરડી, સુખપુર, કાકસા, મીઠાપુર સહિતના વિસ્તારમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. બગસરામાં માત્ર 10 મિનિટના વરસાદમાં શાક માર્કેટની બાજુમાં આવેલા ટાઉનહોલ પાસે પાણી ભરાઈ ગયા હતા. બાજુમાં જ શાક બજાર હોવાથી લોકોને રોજિંદા કામમાં ભારે હાલાકી ભોગવવી પડી હતી. બાદમાં પાલિકાએ જેસીબી બોલાવીને અહીંથી પાણીના નિકાલની વ્યવસ્થા શરૂ કરી હતી. રાજકોટની વાત કરીએ તો ગઈકાલની જેમ આજે પણ અહીં ઘણા સ્થળે હળવાથી મધ્યમ પ્રમાણમાં વરસાદ ચાલુ રહ્યો હતો. શહેરના કેટલાક વિસ્તારમાં પાણી પણ ભરાઈ ગયા હતા, પણ ઉકળાટમાંથી ઠંડક મળતા લોકોમાં રાહતનો માહોલ હતો. બોટાદની વાત કરીએ તો ગઢડામાં ભારે વરસાદ જોવા મળ્યો. સવારથી ઝરમર ઝરમર શરૂ થયેલા વરસાદે બપોરે જોરદાર માજા મૂકી હતી. શહેરના જીન નાકા, સિનેમા રોડ અને બસ સ્ટેશન રોડ જેવા વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. કચ્છની વાત કરીએ તો નખત્રાણા પણ ભારે વરસાદને લીધે પાણી પાણી થઈ ગયું છે. ભારે વરસાદના પગલે અહીંનું મુખ્ય બજાર નદીમાં ફેરવાઈ ગયું છે. ભરાઈ ગયેલા આ પાણીને લીધે ભુજ હાઈવે પર પણ ટ્રાફિક ખોટકાઈ પડ્યો હતો. આગામી સમયમાં વરસાદની આગાહીની વાત કરીએ તો હવામાન વિભાગ પ્રમાણે આવતીકાલે સૌરાષ્ટ્રના દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. કચ્છ અને જામનગર, મોરબી, રાજકોટ, અમરેલી, ભાવનગર સહિત દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતમાં આવતીકાલે વરસાદની શક્યતાઓ હાલ ઓછી દેખાઈ રહી છે.